નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં દોસ્તો આપણા સૌને ખ્યાલ છે કે આજ રોજથી ગુજરાતની ઘણી બધી એજ્યુકેશનલ ચેનલ્સ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક લડત ચાલુ થવાની છે જ્યાં હાલની પરિસ્થિતિને જોતા વિદ્યાર્થીઓ માટે ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાઓ કેન્સલ કરાવવાની એક મુહિમ તમામ યુટ્યુબર્સ દ્વારા આજથી ચલાવવાની છે પરંતુ એ લડતની શરૂઆત થાય એની પહેલાં જ કેટલીક મહત્વપૂર્ણ વાતો આજ રોજ યોજાયેલ

કેરિયર બનાવી છે આપણે એમને ત્રીસ ટકા અભ્યાસક્રમમાં કાપ મૂકે છે એનો પણ ફાયદો ઉઠાવો છે પણ મિત્રો અનુભવ એવો છે કે વીસ લાખમાંથી માત્ર પચાસ વિદ્યાર્થીઓ ટકાવારીમાં તો આવે જ નહીં પોઈન્ટ 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 એના આવે વીસ લાખમાંથી કે જેમને વાતાવરણ ડોળાયું રે અવ્યવસ્થા ઉભી થાય એમાં જ રસ હોય છે કે તમને મને મીડિયાને યોજના પૂર્વક આખો દિવસ ફોન કરે છે એક દિવસમાં પચાસ ફોન આવે એટલે આપણને એમ થાય કે પણ એમનો ઈરાદો પેનિક કરવાનો હોય છે મિત્રો એનો ઉપાય

પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી શું છે તે તો કદાચ તમને અને મને બંનેને ખ્યાલ છે અને બીજી અહીંયા મહત્વપૂર્ણ વાત કે જે પેનિક વાળી કરવામાં આવી છે હવે કેટલા પેનિક છે વિદ્યાર્થીઓ તો કદાચ વિદ્યાર્થીઓ કરતાં કોઈ પણ બીજું સારી રીતે નહીં સમજી શકે અને તે બાબતને ઉઠાવતો વિડીયો પણ આજથી થોડાક સમય પહેલાં આપણે બનાવેલો હતો અહીં વધુમાં બસ એટલું જ કહીશ કે જે પણ નિર્ણય લેવાય તે સમજી વિચારીને અને વિદ્યાર્થીઓના હિતમાં લેવાય તથા શક્ય હોય એટલી વહેલી તકે લેવાય એ યોગ્ય રહેશે બાકી જેવી આપની મરજી અહીંયા રહે તે સિવાય વિદ્યાર્થીઓનું સુમત છે આ બાબતે તે મને નીચે કમેન્ટ બોક્સમાં અચોકથી જણાવજો અને છેલ્લે જતા જતા એક ખાસ વાત કે જે લોકોનું કહેવું છે કે અમારું કામ ફક્ત ભણાવવાનું છે અહીં જેટલી પણ વાતો કે જેટલી પણ અપડેટ્સ અમે આપીએ છીએ તેનો અમને કોઈ હક નથી તો એમને હું બસ એટલું જ કહીશ કોઈ જરૂરત નહીં ઘર તૈરી પાલી ભૂરતા જ બે નિકાલ એટલે શિક્ષણ વિદ્યાર્થીઓ અને તેમનું ભવિષ્ય તથા તેમનું હિત એ પણ એક શિક્ષકની જવાબદારી છે અને લોકોને શૈક્ષણિક માહિતી આપવી એ પણ અહીં શિક્ષકની જવાબદારીમાં જ આવે છે હા જો હું કોઈકને ઉશ્કેરવાનો પ્રયત્ન કરતો હોઉં તો એ ખોટું છે પરંતુ અહીંયા મારું જે ઉદ્દેશ્ય છે કે કોઈ પણ યુટ્યુબ ચેનલનો જે ઉદ્દેશ્ય છે તે વિદ્યાર્થીઓને ફક્ત સચ્ચાઈથી વાકેફ કરવાનો છે અહીં કોઈ પણ ખોટા ઇરાદાઓ થકી કોઈ પણ વ્યક્તિ યુટ્યુબ ઉપર કદાચ વિડીયો નહીં બનાવતું હોય હા ઉશ્કેરવાવાળી બાબત એક અલગ બાબત છે અને ઉશ્કેરવાવાળી બાબતને હું ક્યારેય પણ સમર્થન કરતો નથી